પાકિસ્તાન સાસરે આપેલી એક દીકરી, હિન્દુ હોય કે મુસલમાન હોય, દીકરીની સંવેદનામાં ધર્મના શિક્ષણના એક પણ સીમાડા નડતા નથી સાહેબ. મારી હવે પાક મુસલમાનો બેઠા છે એટલે યાદ આવી ગયા વાત મને. પાકિસ્તાન સાસરે આપીને દીકરીનો અઠવાડિયા પછી ફોન આવ્યો કે અબુજાને બાપની તબિયત કેસી હૈ. દીકરીને બાપનું પેટમાં બળે સાહેબ, કાયમની વાત. અને દીકરી છે ને બાપનું પાત્ર છે, લખી લેજો. અને દીકરો માનું પાત્ર છે. હું ઇતિહાસ સાથે વાત કરું, 5000 વર્ષનો ઇતિહાસ લઈ આવો. પાર્વતી કોની દીકરી? તો કે હિમાલયની દીકરી પાર્વતી કહેવાય છે. કુંતી? તો કે કુંતી ભોજની દીકરી. આ બાજુ હલાવો. દ્રૌપદી? તો કે દ્રુપદની દીકરી દ્રૌપદી. રાધા? પ્રખુભાનની દીકરી રાધા. ઓખા? બાણાસુરની દીકરી ઓખા. અરે આઠ એઠ નો જાઓ, હમણાંની વાત કરો. ઇન્દિરા ગાંધી? તો કે જવાહરલાલ નહેરુની દીકરી ઇન્દિરા. કોઈ પણ દીકરી મહાન થશે ને એટલે એના બાપનું નામ જ વાળશે સાહેબ. અને એની સામે બરાબર ઊંધું દીકરો છે ને એ માનું પાત્ર છે. ગંગા પુત્ર ભીષ્મ કહેવામાં આવે, કુંતી પુત્ર કર્ણ કહેવામાં આવે, અંજનીનો જાયો હનુમાન કહીએ. હે, એથી આગળ જાઓ તો જશોદા નંદન કનૈયો કહેવામાં આવે. રાજીવ? ઇન્દિરા ગાંધીનો રાજીવ કહેવામાં આવે છે. દીકરો મહાન થશે એટલે માનું નામ ઉજવાળશે. અઠવાડિયા પછી મુસલમાન દીકરીએ એને બાપને પૂછ્યું કે અબુજાને બાપની તબિયત કેસી? અને 1 કરોડ રૂપિયાનો એક શેર બાપે કીધેલું કે એસા લગતા હૈ, એસા લગતા હૈ કે ખત્મ મેલા હો ગયા, એસા લગતા હૈ કે ખત્મ મેલા હો ગયા, ઉડ ગઈ આંગણ સે ચિડિયા, ઘર અકેલા હો ગયા. જેટલા વડીલો એ દીકરી પરણાવીશ એની પાસે ક્યારેક બહેન પૂછજો તો. ગામડા ગામમાં દિલીપભાઈ બનેલી ઘટના કહું છું. મેં એક પ્રોફેસર બાપને પૂછી લીધું હતું, મેં બેટા ભાઈ તને ખબર છે કે આ દીકરી જેથી વહી જવાની તેથી ભલામણ જન્મી તેથી ખબર છે કે આ 20-25 વરે કોકની પારકી થાપણ છે. આમ ભેકડા તાણીને તમે રડો છો, સારું લાગે. એ પ્રોફેસર બાપે મને જવાબ બહુ સારો આપ્યો. મને કે ભાઈ, દરેક બાપ છે ને દીકરી વિદાય ટાણે રોવે છે. એનું કારણ એ છે કે આ દીકરી વહી જાય છે ને એના આહુડા નથી આવતા, દીકરી ઉપરનો હક વયો જાય છે ને એના આહુડા આવે છે. ત્યારે અમારા દાદુભાઈ લખવું પડે કે કાળ જાકે રો કાળટ કો ગાંઠ થી છૂટી ગયો, કાળ જાકે રો કાળટ કો ગાંઠ થી છૂટી ગયો, મમતા રૂવે જેમ વેણુમાં, મારો વીરડો ખૂટી ગયો, કાળજા કેરો કટકો મારી. દીકરી જેટલાય પરણાવી છે ને ખબર હોય, આ દેશની બધી આ મારી પરણેલી બહેનો જેટલી બેઠી છે ને ખબર છે. દીકરી છે ને વિદાય થવા પહેલાં તને ભાઈને મળી લેશે, એની બેનપણીને મળી લેશે, એને બધા એને બાને મળી લેશે, છેલ્લે દરેક દીકરી એના બાપને મળવા આવે. કોઈ પણ લગ્ન પ્રસંગમાં જાજો, દીકરી છે ને બાપને. મેં એક દીકરીને મેં કે બેરા તને સૌથી વધારે તકલીફ તો તારા બાપને મળવામાં થાય છે, તો તું છેલ્લે શું કે પહેલાં મળી રહેતી હોય તો બાપુજી છેલ્લે શા માટે મળશે? અભણ દીકરીએ, ગામડાની અભણ દીકરીએ મને એટલું કીધેલું કે ભાઈ આ દુનિયાની તમામ પરણેલી દીકરીઓ છેલ્લે જઈને બાપને એટલે ભેટે છે, એને ખબર છે કે એના બાપને મળ્યા પછી બીજા કોઈને મળ્યા જેવી ન હોય. એ ભાંગીને ભૂકો થઈ ગયો હોય સાહેબ. આ દેશની દીકરીને સલામ છે સાહેબ. આપણે પુરુષની ના એક એક પથારી ફરે ને, આપણે સાંજે નીંદર નથી આવતી, આપણે બીજે ક્યાંય જાય ને 5 દી આપણે ફાવતું નથી સાહેબ, ત્યારે આ દેશની એક દીકરી એક જિંદગી ઉપર આખી બીજી જિંદગી ઓઢી લે છે સાહેબ. ધન્યવાદ. અને 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 રવિન્દ્રનાથ ટાગોરની એક બંગાળી કવિતાનો અનુવાદ કહું તમને. 10 વર્ષની દીકરીને 81 ઉપર બાપે બોલાવી, બેટા મીણબત્તી લઈને આવો ને, એક વસ્તુ ખોવાઈ ગઈ છે. 10 વર્ષની દીકરી મીણબત્તી લઈને પગથિયા ચડતી હતી ને એમાં પવનનો ઝપાટો આવ્યો, મીણબત્તી બોલવાઈ ગઈ. દીકરીએ એટલું કીધેલું કે પપ્પા હું ખોવાઈ ગઈ. કવિતા પૂરી થઈ જાય છે સાહેબ. આ દેશની દીકરીઓ તો ખોવાઈ જવા માટે સર્જાયેલી છે સાહેબ. મસ્કતની બજારમાં મારું પાકીટ ખોવાઈ જાય ને આખી જિંદગી મને યાદ રહે ખરું. એક આ ટૂરમાં મારું પાકીટ, મારી ઘડિયાળ, આખી જિંદગી આપણને યાદ રહે મારું ફલાણી વસ્તુ ખોવાઈ ગઈ. સાહેબ ઘરમાંથી એક જીવતી જાગતી દીકરી ખોવાઈ જાય છે, આપણે કેમ ભૂલી શકીએ? આહા, અદ્ભુત વાતો છે સાહેબ. બનેલી ઘટના
સાતમો પ્રવાસ અમારો કિસુમુમાં હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યા એમને બોલાવેલા, આપણા ઓશવાળા જૈનો એ બધા, અને આખી આ ટીમ અમારી કિસુમુ નામના ગામડામાં આવી રીતે પ્રોગ્રામ. આટલા આપ જેટલા દિલથી માણો છો ને, અમારા એક એક શબ્દને આમ આંસુનો અભિષેક મળતો જાય. અને અને અમે વાતો કરતા હતા, ઇન્ટરવેલ પડ્યો, ઇન્ટરવેલમાં જમણવાર હતો ત્યાં, અને બરાબર એક 20-22 વર્ષની દીકરી મારી, અસત્ય ઘટના. મને કે ભાઈ હું ગોંડલની છું, અને હું રાજી થયો. મારા ગામનું મને કેન્યામાં પહેલી વાર કોઈ મળતું હશે, બેન બહુ સારું, જય શ્રી કૃષ્ણ. એકલી આવેલી દીકરી. મને કે ભાઈ કાલ તમે બપોર સુધી રોકાવાના છો? હા બેન, કાલ બપોરે જવાના છે. તો મને કે મારી ઘરે ચા પીવા આવશો? એક તો એકલી દીકરી પારકો દેશ, અને કોઈ દીકરી આપણને નિમંત્રણ આપે તો મને થોડુંક મૂંઝવણ થાય, એટલે મેં હળવેકથી વાત ઉડાડી દીધી, બેન બીજી વાર ક્યારેક આવશો. મારા મોઢામાંથી અશ્વિનભાઈ બીજી વાર શબ્દ નીકળ્યો નહીં, ભેગી થઈ એની આંખમાંથી દોડ દોડ આહુડાની ધાર થઈ. હા હા બેન, મારાથી કંઈક ખોટું કહેવાય ગયું? કેમ તને દુઃખ લાગી ગયું? અને ભાઈ તમને મારે, હું કંઈ કરોડપતિ નથી, મારું ઘર તમે આવો ને જોવો ને તમે રાજી થાવ ને કંઈક તમને એવી ચા પાઈ દઉં, તમે મારી ઘરે ચા પીવા આવો ને, એમાં મારો સ્વાર્થ છે. શું બેન તારો સ્વાર્થ? કાંઈ સમજાણું નહીં, રડે શું કામ? મને કે મારા લગ્ન થયા ને હજી 8 મહિના થયા છે. હું ગોંડલની છું, તમારી સામેની સોસાયટીમાં રહું છું, પણ મારા પપ્પાએ મેરેજ છે ને મુંબઈની હોટલમાંથી ડાયરેક્ટ મને વિદાય કરી દીધેલી. મારા ઘરમાંથી કોઈ હજી સુધી આ ગામમાં કિસુમુમાં કેન્યામાં આવ્યું નથી. તમે પહેલા વ્યક્તિ છો મારા ગામમાંથી આવો છો. તમે મારી ઘરે આવો ને, મારી ઘરે મારા જેઠ જેઠાણીને મારા ઘરવાળાને મારું ઘર જોઈને લ્યો ને, ખાલી ચાનું તો બાનું છે. તમે પાછા જાઓ ને, મારો બાપ તમને એટલું પૂછે ને કે તમારી દીકરી કેવા ઘરમાં છે, એને ખાલી એટલું કહેશો ને કે હારા ઘરમાં છે, મારા બાપને નીંદર આવી જશે. લૂટાઈ ગયો મારો લાડી ખજાનો, ને દાદ હું જો તો રયો, જાન ગઈ જાણે જાન લઈ રે, જાન ગઈ જાણે જાન લઈ રે, ને આંસુનો માંડબડો. વાત કે પૂરી નથી કરી શક્યો આજ સુધીમાં, કારણ કે મારી અંગત વેદના કહું તો અમે 3 ભાઈઓ છીએ, કુદરતે મને દીકરી નથી આપી ને બેને નથી આપી, એટલે આ હું આખી વાત ક્યાંય પૂરી નથી કરી શક્યો. પણ મારી મારું પુસ્તક, જે કવિતા માટે નરેન્દ્રભાઈએ મારા પુસ્તકનું વિમોચન કરવા ધક્કો ખાધો, આ પુસ્તકના હસ્તાક્ષરના છેલ્લા પાના ઉપર મેં એક કવિતા લખેલી છે. એક મરેલી દીકરી આ દુનિયાની માને કહે છે, આ સમાજ આવી દીકરીને રૂડી જન્મ આપવા તૈયાર નથી, ત્યારે યાદ રાખજો તમે જો દીકરાને સુખડનો કટકો કહેતા હો ને તો હું દીકરીને કસ્તુરી કહું છું. જો તમારે મન દીકરો જો જીવતી જાગતી તેજુરી હોય ને સાહેબ, તો દીકરી છે ને તમારા ઘરનું આંગણું છે. દીકરો તેજુરી હોય તો દીકરી ઘરનું ફળિયું છે, ઘરનું આંગણું છે. લખી લેજો, લોઢાની કલમથી લખી લેજો કે દીકરી વગરના ઘરમાં અવાજ હોઈ શકે સાહેબ, કલરવ ન હોય, કલરવ તો. અને દીકરીને તમે ખાલી તમે સ્કૂલે મૂકવા જાઓ છો ને, ત્યારથી દીકરી વિદાયની શરૂઆત થઈ જાય છે. આહા સાહેબ, દીકરી વિદાયમાં કરેલું આહુડાનું સ્નાન છે ને, દીકરી વિદાયમાં કરેલું આંસુનું સ્નાન, એને હું ગંગા સ્નાન કરતા વધારે પવિત્ર માનું છું બાબા. કારણ કે દીકરી જ્યારે વિદાય થાય છે ને, ત્યારે આખા કુટુંબને સંવેદનાની દીક્ષા મળે છે. પુરુષને કોઈથી માતૃત્વની પ્રાપ્તિ થતી નથી, કોઈ પણ સ્ત્રી માં બની જાય એટલે માતૃત્વની પ્રાપ્તિ મળે છે. આ મખમલી અહેસાસ કોઈ દિવસ આપણે નથી મેળવતા સાહેબ. જેટલા પુરુષોએ, મારું સંશોધન, જેટલા પુરુષોએ દીકરી પરણાવી છે, એ દીકરી પરણતી વખતે દ્રશ્ય જોજો. કોકના લગ્નમાં જાઓ ને તો નાનકડા કલાકારને યાદ કરજો, એ દીકરી બથ ભરી અને બાપને ભેટીને મળે છે. ચમરબંધી બાપ હોય, અબજોપતિ બાપ હોય, કદાચ એને આડું કોઈ માર્કેટમાં ઉતરતું ન હોય, આવો હોય બાપ ભાંગીને ભૂકો થઈ ગયો હોય, પપ્પા હું જાઉં છું આટલું કહે ને, એટલે દીકરીને માથે ધ્રુજ તો હાથ મૂકીને બાપ એટલું જ કહી શકે કે બેટા સુખી થાજો. બીજો એક શબ્દ એના મોઢામાંથી નીકળેલી, અને મેં તો જોયેલા કહું, કાઠિયાવાડના એવા અંતરિયાળ ગામડામાં બાપ પગે લાગી અને દીકરીને એમ કે બેટા જાતા જાતા તારા તારા રાગ બાપના ઘરમાં થોડી પુનાઈ રાખતી જાય છે. આ
તું મારા ઘરની લક્ષ્મી છો. કઈક ભાવે કભાવે મેં તને ક્યારેક ધૂબવી હોય ને, ક્યારેક તે ફ્રોક માંગ્યું હશે અને હું મેં તને નહીં લાવી દીધું હોય, દિવાળીએ માંગ્યું હશે હું નવરતાએ લાવી દીધું હશે, ક્યારેક હું તારા માટે ભાગ લઈ આવ્યો હોઈશ અને તારો ભાઈ ખાઈ ગયો હશે. બેટા ભાવે કભાવે તને ડૂબ્યું હોય ને તો મને આશીર્વાદ દેતી જાજે, નકર મારું ધનોત્પનોત નીકળી જશે સાહેબ. આ દેશનો બાપ પગે લાગીને વિનંતી કરે સાહેબ. અને ત્યારે દીકરી આપણી ઘરે થાપા મારે, આપણી જૂની રિવાજ છે, હજી અહીં મેરેજમાં તમે ટકાવ્યો છે કે મને ખ્યાલ નથી, પણ આપણે થાપા મારે છે ઘરમાં. હું કામ એ સાહેબ દીકરીના ફિંગરપ્રિન્ટ્સ છે. જાતા જાતા દીકરી કહેતી જાય કે આ મારા બાપની મિલકતમાંથી મારે એક કાવડિયું નથી જોતો, એક રૂપિયો નથી જોતો. અદ્ભુત સંબંધો સાહેબ આપણે છે. અને ત્યારે દીકરી બાપને ભેટે જાય, લખી લેજો, 5 વર્ષની દીકરી હોય ને એ બાપને ગળે ઓળગી જતી હોય. દીકરી જુવાન થાય ને પછી આપણે ગળે નથી ઓળગતી, આપણે ઓજર હોય, બરફની દિવાલ હોય બાપને દીકરી વચ્ચે. છેલ્લે દીકરી વિદાય થાય ને હાથમાં મહેંદી લગાડી હોય, પાનેતર પહેર્યું હોય, ત્યારે દીકરી બાપને ભેટે છે. પહેરું એ દીકરી બાપને નથી ભેટતી, દીકરીનું બાળપણ બાપને વળગે છે. અને એટલી જ ઘડી ભેરું, એટલી જ ઘડી આ દેશના તમામ બાપને માતૃત્વની દીક્ષા મળે છે, માતૃત્વની પ્રાપ્તિ થાય છે. મારી કવિતા એક એક દીકરીએ કાગળ લખ્યો, પુસ્તકની છેલ્લી 111મી કવિતા, હાસ્યથી શરૂ થાય છે, પુસ્તક સંવેદના ઉપર પૂરું થાય છે. એક દીકરીએ કાગળ લખ્યો, માતાને સરનામે, સરનામામાં પોસ્ટ કરુણા, મુકામ મમતા ગામે. તુંય કોકની દીકરી યાદ છે, તુંય કોકની થાપણ, વાંકશું મારો કાં આપ્યો આ જન્મની પહેલા ખાપણ, તું દીકરા માટે જંખે પણ કલંક માના નામે, સરનામામાં પોસ્ટ કરુણા, મુકામ મમતા ગામે. અને હવે ભાઈલો જન્મે ત્યારે દેજે ચુમ્મી મારી, જોજો દીકરી લખે છે, હવે ભાઈલો જન્મે ત્યારે દેજે ચુમ્મી મારી, અને આવજે મમ્મી ક્યાંક હજી છે મારી ઇંતજારી. તો અમારા જેવા ઘરે એવાય છે કે જે રાહ જોઈને બેઠા, કોઈ દીકરી અમારી, હવે ભાઈલો જન્મે ત્યારે દેજે ચુમ્મી મારી, આવજે મમ્મી ક્યાંક હજી છે મારી ઇંતજારી, અને ઓળખી જાજે આવીશ જલ્દી ડોક્ટર થઈને સામે, સરનામામાં પોસ્ટ કરુણા, મુકામ મમતા ગામે. છેલ્લી કડીમાં મેં લખ્યું છે કે દીકરીને કોઈ જન્મ ન દેશે, દીકરા કેમ પરણશે, બંધ કરો આ પાપ, માફ તો ઈશ્વર પણ ના કરશે. અને સાંઈ દીકરીનો કાગળ લઈ ફરતો ગામે ગામે, સરનામામાં પોસ્ટ કરુણા, મુકામ મમતા ગામે. માફ કરજો, બહેનોને રડાવવાનો મારો કોઈ ઈરાદો હતો નહીં, પણ આંખમાં આંસુ આવે ને તો ઝાંસીની કિંમત સર્જાય છે તમને, આ થાય નકરું તમને એમ એ ન લાગે કે આ વિચારાને હાવ પાપડ જ આવડતા હોય છે.